चलो विद्यार्थी मित्रों नमस्कार। तो आपणे रसायण विज्ञान में चेप्टर एक नी अंदर रासायणिक संयोगीकरणना नियमों छे, तो ये 11 लेक्चर नी अंदर विद्यार्थी मित्रों त्रण नियमों छे भिण्या, दल संचयनो नियम, निश्चित प्रमाणनो नियम अने गुणक प्रमाणनो नियम। हवे त्यार पछीना आजे आपणे जे बे नियम छे एनो आपणे आजे अभ्यास करवानो छे। तो एनी अंदर पहेलो नियम छे गेल्युस एकनो वायुमय कदनो नियम। तो आजे आपणे वात करीए विद्यार्थी मित्रों, तो एनी अंदर गेल्युस एकनो छे, गेल्युस एकना नियमनी छे ई वात करवानी छे। तो एनी अंदर नाम ज एनुं छे કે ભાઈ ગેલ્યુસ એકનો વાયુમય કદનો નિયમ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ચોથો નિયમ છે એનો અભ્યાસ કરીએ છીએ। તો ચોથો નિયમ છે ગેલ્યુસ એકનો વાયુમય કદનો નિયમ। હાલો, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ નિયમ છે ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1808ની અંદર, તો આ જે નિયમ છે ઈસવીસન 1800ને છે, એ 1808માં છે, એ 8માં તેણે રજૂ કર્યો હતો। તો એણે જે નિયમ આપ્યો છે એની આપણે વાત કરીએ કે ભાઈ જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં, પણ જો પહેલાં આપણે ખબર જ હોવી જોઈએ આ જે નિયમ છે એ કયો છે, વાયુમય કદનો નિયમ છે। તો જે વાયુમય કદનો નિયમ છે તો એની આપણે વાત કરીએ, તો નિયમ શું આપણે કહે છે, પછી આપણે એ નિયમ પહેલાં લખી નાખું પછી આપણે સમજાવશું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં તો જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં છે વાયુઓ સંયોજાય છે તો જ્યારે રાસાયણિક પ્રક્રિયાની અંદર વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે તો અથવા ઉત્પન્ન થાય છે ત્યારે વાયુઓ સમાન તાપમાને અને સમાન દબાણે હોય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ નિયમ છે એ આપણે સમજવાનો છે। તો એની અંદર આપણે પહેલાં એની અંદર હું તમને છે એક ઉદાહરણ આપું અને ઉદાહરણ આપ્યા પછી આપણે છે એની અંદર એની આકૃતિ દોરી અને આપણે સમજવાની છે। તો ધારો કે એની અંદર આપણે વાત કરીએ, તો ઉદાહરણની અંદર વાત કરીએ આપણે હાઇડ્રોજન વાયુ સાથે, તો હાઇડ્રોજન જો શું છે, વાયુ, તો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન વાયુ સાથે આપણે કોની પ્રક્રિયા કરવી છે, તો હાઇડ્રોજન સાથે ઓક્સિજનની પ્રક્રિયા કરવી છે। કોની પ્રક્રિયા કરવી છે આપણે, ઓક્સિજન। તો તમને બધાને ખબર છે કે હાઇડ્રોજન સાથે જો ઓક્સિજન સંયોજાય તો આપણે શું મળશે, તો આપણે પાણી છે એ પાણીની શું મળશે, આપણે બાષ્પ મળશે, એટલે વરાળ મળશે। શું મળશે આપણે, પાણી છે એ પાણીની બાષ્પ છે એ આપણે આપે છે। હાઇડ્રોજન છે એ તમે કેટલો લેશો, તો હાઇડ્રોજન છે એ તમે 100 ml લેશો, અને ઓક્સિજન છે તો એ ઓક્સિજન કેટલા ml લીધો, તો ઓક્સિજન છે એ કેટલા ml લીધો, 50 ml। તો સ્વાભાવિક રીતે છે કે તમને મગજની અંદર એવું થાય કે ભાઈ હાઇડ્રોજન આપણે 100 ml લીધો છે અને ઓક્સિજન છે એ 50 ml લીધો છે, તો પાણીની બાષ્પ છે એ આપણે કેટલી મળે,
તો તરત જ વિચાર આવે કે પાણીની બાષ્પ છે એ આપને 150 ml મળશે, પણ ખરેખર અહીંયા વાયુ છે એટલા માટે આપને જે અહીંયા શું મળશે તો પાણીની બાષ્પ છે એ આપને કેટલા ml મળશે, 100 ml મળશે. તો સ્વાભાવિક રીતે દરેક વિદ્યાર્થીઓના મગજની અંદર એક પ્રશ્ન થતો હશે કે સાહેબ આપણે હાઇડ્રોજન છે એ 100 ml લીધું અને ઓક્સિજન છે એ 50 ml લીધું છે તો પાણીની બાષ્પ છે એ આપને 150 ml જ મળવી જોઈએ. તો હમણાં તો આપણે વાત કરી કે આ લેક્ચરની અંદર દળ સંચયનો નિયમ, તો ત્યારે તો આપણે એવું બોલ્યા હતા કે કોઈપણ સંયોજન છે એનું સર્જન પણ દ્રવ્યનું સર્જન કે દ્રવ્યનું વિનાશ કરી શકાતો નથી. તો એ તમને જે વાત કરી અને અહીંયા જે આપણે આ વાત કરીએ છીએ તો એ હવે આપણે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ છે. તો એ તમારે આ સમજવા માટે આપણે એક આકૃતિ છે એ આકૃતિ દોરી અને આપણે છે એ સમજીએ તો આ તમને સ્પષ્ટ રીતે છે એ તમને ખબર પડશે. હાલો તો હવે આપણે એની અંદર આકૃતિ છે એ આકૃતિ દોરી અને આપણે સમજવાનું છે. તો એની અંદર આપણે ધારો કે તમારી પાસે આ એક આપણે છે શું કરીએ તો એક કદ ધરાવતી એક પેટી લીધી, એની અંદર હાઇડ્રોજન વાયુ છે. કયો વાયુ છે? હાઇડ્રોજન છે. એ હાઇડ્રોજનનું કદ કેટલું લીધું? તો આપણે હાઇડ્રોજનનું છે એ હાઇડ્રોજનનું કદ છે એ કદ શું લીધું? એક કદ એટલે 1 લિટર લીધું. તો એની અંદર આ જે પેટી છે હાઇડ્રોજન આપને ખબર છે કેવા સ્વરૂપે હોય? H2 સ્વરૂપે હોય. તો જો આ બે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે સંયોજાય અને H2 અણુ બનાવ્યો. તો ધારો કે આપણે આ એક કદ લીધું છે તેમાં હાઇડ્રોજનના કેટલા અણુઓ છે? તો હાઇડ્રોજનના છે કેટલા અણુઓ? અત્યારે આપણે આકૃતિની અંદર દર્શાવ્યા 5 છે, 5 અણુ દર્શાવ્યા. તો એવી જ રીતે હજી એક આપણે શું જો અહીંયા કેટલા ml છે? 100 ml છે. તો ઓક્સિજન કેટલા ml લીધો છે? 50 ml. તો આપણે હજી એક હાઇડ્રોજનનું છે કદ લઈએ એટલે બે કદ હાઇડ્રોજન લેવાય ને એક કદ ઓક્સિજન લેવાય. કદ એટલે લીટર બોલો તો વાંધો નથી. તો હજી આપણે એક કદ છે એ કદ શું લઈએ છીએ? હાઇડ્રોજન. તો એક કદ હાઇડ્રોજનની અંદર પણ કેટલા અણુ હોય? કે ભાઈ હાઇડ્રોજનના છે હાઇડ્રોજનના 5 અણુ છે એ 5 અણુ જોવા મળશે. અને હવે આપણે શું લઈએ? તો હવે એક કદ છે એ શું લઈએ આપણે? ઓક્સિજન. તો એક કદ છે એ આપણે ઓક્સિજન લઈએ. તો એક કદ છે એ એક કદ આપણે શું લીધું? ઓક્સિજન. તો ઓક્સિજન આપણે એક કદ લીધું તો ઓક્સિજનના પણ છે કેટલા અણુઓ હશે? તો ઓક્સિજનના છે એ પણ અણુઓ કેટલા હશે? 5 અણુઓ છે એ હશે. તો એ 5 અણુઓ છે. તો હવે આ પ્રક્રિયા થઈ અને તમને છે એ તમને શું મળશે? તો તમને એની અંદર પાણી મળશે. તો આ જે આપને પાણી મળ્યું તો હવે જો વિચારો ઓક્સિજનના કેટલા અણુ છે? તો ઓક્સિજનના છે 5 અણુ છે, પણ ઓક્સિજનના પરમાણુ કેટલા છે? 10 છે. જો ઓટુ હોય તો ઓટુ આ છે એ શું છે? તો ઓટુ છે એ અણુ છે. શું છે? અણુ. તો ઓક્સિજન છે એ ઓક્સિજન 5 ઓટુ તમે આમ લખો 5 ઓટુ એટલે ઓક્સિજનના અણુ 5 થયા, પણ એના પરમાણુ કેટલા થયા? 10. એવી જ રીતે હાઇડ્રોજનના પરમાણુ આ બે કદની અંદર કેટલા થશે? તો કેટલા થશે? 10 આમાં 10 આમાં એટલે 20. તો હવે તમારે એની અંદર આપણે છે એ શું કરીએ? તો એની અંદર હવે જે આપને પાણી મળે છે અથવા તો આકૃતિની અંદર તમને છે એ અલગ પેનથી છે એ આપણે અલગ પેનથી દર્શાવીએ તો તમને ખબર પડે. તો એની અંદર આપણે જે હમણાં આકૃતિ જોઈ તો એ આકૃતિની અંદર આપણે આકૃતિ આપણે જે જોઈ એ આકૃતિની અંદર આપણે અલગ છે એ અલગ કલર દર્શાવીએ એટલે તમને ખ્યાલ આવે. હાલો જો ઓક્સિજનના છે ને તો ઓક્સિજનના કેટલા અણુ છે? તો ઓક્સિજનના 5 અણુ છે. તો ઓક્સિજનના 5 અણુ છે. તો ઓક્સિજનના 5 અણુ આપણે વાત કરીએ તો ઓક્સિજનના આપણે આ કલર લઈએ તો કલર આપણે છે એ બદલાય નહીં કહો કે ભાઈ આ ઓક્સિજનના જે
परमाणु छे एने आपणे ब्लू कलर वडे छे शुं कर्युं छे दर्शाव्युं छे। हवे जो ऑक्सिजन ना परमाणु केटला तो के ऑक्सिजन ना परमाणु 10 तो हवे आ प्रक्रिया थई अने आपणे 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો 10 આપણે ઓક્સિજનના પરમાણુ લીખા। તો હવે તમને બધાને ખબર છે કે ભાઈ પાણી હોય તો પાણીનું અણુસૂત્ર આપણે શું લખીએ છીએ તો પાણીનું અણુસૂત્ર આપણે શું લખીએ છીએ H2O એટલે એનો મતલબ શું થાય કે એક ઓક્સિજન પરમાણુ સાથે શું થશે બે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુ જોડાશે તો એની અંદર આપણે જે ઓક્સિજન પરમાણુ છે તો એ ઓક્સિજન પરમાણુ કેટલા છે તો ઓક્સિજન પરમાણુ કેટલા છે 10 તો ઓક્સિજન પરમાણુ 10 છે। હવે એક ઓક્સિજન પરમાણુ સાથે બે છે એ શું થશે તો બે છે એ શું થશે હાઇડ્રોજનના છે એ હાઇડ્રોજનના પરમાણુ છે એ પરમાણુ જોડાશે એટલે જો અહીંયા 1 2 હાઇડ્રોજન જોડાણા 1 2 હાઇડ્રોજન જોડાણા તો એવી રીતે આ છે એ શું બનાવ્યું પાણીના અણુ બનાવ્યા તો પાણીના છે એ પાણીના શું બન્યા અહીંયા અણુઓ છે એ અણુઓ કેટલા બન્યા પાણીના અણુઓ તો પાણીના અણુઓ છે એ કેટલા મળ્યા 10 પાણીના અણુઓ મળ્યા। તો હવે જો એની અંદર હું તમને એમ કહું છું એક કદ તમે કોઈ પણ વાયુ લ્યો તો એક કદ તમે અહીંયા હાઇડ્રોજન લીધો તો એની અંદર અણુઓની સંખ્યા કેટલી 5। તો હવે સ્વાભાવિક રીતે છે કે આ જે પાણી મળ્યું તો પાણીની અંદર અણુઓની સંખ્યા કેટલી તો અણુઓની સંખ્યા કેટલી અણુઓની 10। તો 10 હોય તો કેટલા કદ મારે કહી શકાય કે પાણી છે કેટલા કદ મળ્યું તો પાણી છે કેટલા કદ મળ્યું 2 કદ પાણી મળ્યું। એટલે આપણો નિયમ જે સમજાવ્યો છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે સમાન તાપમાને અને દબાણે હોય તો તેના કદ છે એ કદને શું કહેવાય સાદો ગુણોત્તરમાં છે એ હોય છે। તો હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું મળ્યું આપણે પાણીની બાષ્પ। એટલે હવે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ ઉપરથી તમને બધાને ખબર પડી ગઈ કે જો 100 ml હાઇડ્રોજન સાથે 50 ml ઓક્સિજનની પ્રક્રિયા કરવામાં આવે તો 150 નહીં પણ કેટલા 100 ml છે એ 100 ml શું મળશે આપને પાણી મળશે। સમજણ પડી ગઈ હાલો તો એની અંદર જે આ નિયમ છે એને કયો નિયમ કહેવાય તો આને છે ગેલ્યુસેકનો નિયમ કહેવાય છે। તો હાઇડ્રોજન અને ઓક્સિજન છે એના કદની વાત કરીએ તો હાઇડ્રોજન આપણે કેટલા ml લીધું તો હાઇડ્રોજન છે એ આપણે અહીંયા જો 100 ml લીધું તો 100 ml લીધું અને ઓક્સિજન કેટલા ml લીધું 50 ml તો એમાં શું લખ્યું છે તેનો કદનો છે એ શું કરી શકાય સાદા ગુણોત્તરમાં હોય છે। એટલે હવે તમારે આનો સાદો ગુણાકાર છે એ દર્શાવવો હોય તો સાદો ગુણાકાર શું દર્શાવાશે 2:1 એટલે શું થશે સાદા ગુણોત્તરની અંદર હોય છે। તો આ આપણો છે એ નિયમ છે એ કયો છે ગેલ્યુસેકનો। હવે જો ગેલ્યુસેકના નિયમમાં કોઈને આ આકૃતિ સમજવામાં છે એ પ્રશ્ન થતો હોય તો એનું નિરાકરણ છે એ એવોગ્રેડો નિયમ છે એના દ્વારા કરવામાં આવ્યું છે। એટલે તમને આ જે પ્રશ્ન હજી અમુક છે વિદ્યાર્થીઓને પ્રશ્ન ઉદ્ભવતો હશે કે ભાઈ એક કદમાં 5 અણુ બીજો એક કદ લીધો તો એના છે એ 5 અણુ ત્રીજું આપણે ઓક્સિજન લીધું એક કદ તો એની અંદર પણ 5 અણુ તો એની અંદર સ્વાભાવિક રીતે છે કે પાણીની જે બાષ્પ છે એના 10 અણુ મળ્યા તો એ કેટલા કદ થાય તો એ 2 કદ થાય। તો એ જ નિયમ જે આ તમે સમજ્યા એ જ નિયમ છે એ કોનો આવશે એવો ગ્રેડો નિયમ આવશે। હાલો તો ગેલ્યુસેકનો નિયમ આપણે જોયો ત્યાર પછી આપણે એના પછી 5મા નિયમની વાત કરીએ તો 5મા નિયમનો નામ છે 5મા નિયમનું નામ એવો ગ્રેડો નિયમ। કયો નિયમ છે એવો ગ્રેડો નિયમ। હાલો તો હવે કયા નિયમની આપણે વાત કરવાની છે એવો ગ્રેડો નિયમ। તો એવો ગ્રેડો નિયમ છે ઈ એવોગ્રેડો નામના જે એનું નામ છે એ મોટું છે જો તમને આપેલું છે લોરેન્જો રોમેનો એમિડો કાલે કાર્લો એવિગ્રોડો એડી કાર્લો તો એની અંદર એ એવોગ્રેડો નામના જે સાયન્ટિસ્ટે છે ઈસવીસન છે ઈસવીસન 1811ની અંદર આ નિયમ છે એ આપને આપેલો છે। એ નિયમ આપણે આગળ ગેલ્યુસેકમાં આવી જ ગયો છે પણ એ નિયમ આપણે અહીં લખીએ કે ભાઈ સમાન તાપમાને અને દબાણે શું વાત કરીએ સમાન તાપમાને
અને દબાણે, તો સમાન તાપમાને અને દબાણે, સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ, વાયુઓના સમાન કદ, તો વાયુઓના છે એ વાયુઓના સમાન કદ છે એ સમાન કદ, સમાન સંખ્યા, સમાન સંખ્યા, સમાન સંખ્યામાં સંખ્યામાં અણુઓ અણુઓ ધરાવે અણુઓ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ એવોગ્રેડોનો નિયમ છે. તો એ એવોગ્રેડોએ જે આપણે વાત કરી, તો એ આગળ જે આપણે ફરીને જે આકૃતિ જોઈ હતી એનો ફરીથી આપણે વિચાર કરીએ તો એ પણ આપણો આ નિયમ છે, એ નિયમ અહીંયા આપણે છે એ સમજાઈ જાય એમ છે. જો શું છે નિયમ, સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન છે એ સમાન સંખ્યામાં શું કરે છે, તો સમાન કદ, સમાન સંખ્યામાં સમાન કદ, સમાન કદ, સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. તો હવે જે આપણે આગળ જે મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હતો એ પ્રશ્નનું આપણે અહીંયા નિરાકરણ કરીએ. તો એની અંદર હું ધારો કે એમ કહું, એક કદ છે એ આપણે હાઇડ્રોજન વાયુ લીધો. કયો લીધો? એક કદ હાઇડ્રોજન વાયુ. તો એક કદ તમે હાઇડ્રોજન વાયુ લીધો તો એની અંદર એક કદ હાઇડ્રોજન વાયુની અંદર ધારો કે હું એક્ઝેક્ટ આંકડો આપતો નથી, તો એક કદની અંદર આપણે હમણાં જ વાત કરી હતી કે ભાઈ એક કદની અંદર છે કેટલા અણુઓ હોય, તો કેટલા અણુઓ છે? પાંચ છે. કયો વાયુ લીધો છે આ તમે બોક્સની અંદર? ડાયહાઇડ્રોજન. પણ આ જ તાપમાને અને આ જ દબાણે તમે કોઈ પણ વાયુ લઈ શકો. શું લઈ શકો? કોઈ પણ વાયુ. ધારો કે તમે છે એ ઓક્સિજન વાયુ લ્યો છો. કયો વાયુ લ્યો છો? ઓક્સિજન. તો ઓક્સિજન વાયુ છે તો એ પણ તમે એક કદ ઓક્સિજન વાયુ લ્યો તો એ, જો આ બેનું તાપમાન છે એ તાપમાન અને દબાણ સમાન હોય તો તેના છે સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. શું કરે છે? સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. તો એક કદ તમે ઓટું લીધું તો એક કદ ઓટુંની અંદર પણ છે એ આ ઓક્સિજનના અણુઓ કેટલા હોય, તો ઓક્સિજનના અણુઓ પણ કેટલા હશે? પાંચ છે, પાંચ જોવા મળશે. અને હમણાં જ આપણે વાત કરી, હવે એ તમને વ્યવસ્થિત રીતે સમજાશે, મગજની અંદર ઉતરશે કે ભાઈ તમે છે કેટલા સમાન તાપમાને અને સમાન દબાણે જો તમે એક કદ લીધું હોય ને પાંચ અણુ હોય, તો આવી જ રીતે હું તમને એમ કહું કે આપણે આ મોટો છે એ ઓક્સિજન છે અને નાના છે એ શું છે? હાઇડ્રોજનના પરમાણુ છે. તો એની અંદર આપણે હવે છે એ પાણીના છે, પાણીના કેટલા અણુ લઈએ? તો પાણીના છે એ દસ અણુ લીધા, પાણીની બાષ્પ. તો પાણીની બાષ્પના છે કેટલા અણુઓ લીધા? દસ અણુઓ લીધા. તો દસ અણુઓ લીધા તો આ જે પાત્ર છે એનું કદ શું થાય? તો જો આપણો નિયમ શું છે, સમાન તાપમાને અને દબાણે વાયુઓના છે સમાન કદ અને સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. તો અહીંયા છે એ આપણે એમ કહી શકાય કે આ જે પાંચ અણુઓ છે એ એક કદ થયું, તો બાકીના છે આ પાંચ અણુઓ આપણા વિધા તો એ પણ શું થયું? એક કદ થયું. તો આ જે પાત્ર છે એનું ટોટલ કદ કેટલું થયું? બે કદ થયું. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? આ જ વસ્તુ આપણે આગળના ગેલ્યુસેકના નિયમની અંદર ભણ્યા હતા અને અહીંયા આપણે એમએલની અંદર આપ્યું હતું કે ભાઈ 100 ml હાઇડ્રોજન અને 50 ml ઓક્સિજન લ્યો તો પાણીની બાષ્પ છે 150 ml નહીં પણ કેટલી મળશે આપને? તો 150 નહીં, એના બદલે 100 ml આપને મળે છે. તો એની અંદર એવોગ્રેડો નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો અને સમજાવ્યું, સાથે સાથે એણે પરમાણુ અને અણુઓ વચ્ચેનો પણ શું કર્યો, ભેદ છે એ ભેદ પણ એણે સમજાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી એ કોની વાત કરી? એવોગ્રેડોના નિયમ. તો એવોગ્રેડો છે એ એવોગ્રેડોની કે ભાઈ આ જે દરખાસ્ત ફ્રેન્ચ જર્નલ ડી ફિજિડિયુમાં પ્રકાશિત થયેલી હતી અને તે સાચી હોવા છતાં પણ તેને કોઈ ખાસ ટેકો મળ્યો નહોતો. પણ ત્યારબાદ આશરે 50 વર્ષ પછી 1860માં છે જર્મનીના છે કલસ્રુએમાં મળેલી છે રસાયણ વિજ્ઞાનની જે પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની સભાએ છે કેટલાક ઠરાવો કર્યા હતા અને આ સભાની અંદર છે સ્ટેન કેનીજારોએ છે કેનીજારોએ
રાસાયણિક તત્વજ્ઞાનનો છે એ અભ્યાસનો એક સ્કેચ રજૂ કર્યો હતો અને જેથી એવોગ્રેડોએ જે આ સંશોધન કર્યું હતું તો આ કાર્યને છે એ શું કરવામાં આવ્યું, મહત્વ આપવામાં આવ્યું. એટલે પહેલાં જ્યારે આ સંશોધન કર્યું હતું ત્યારે છે એ વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોએ એટલું બધું મહત્વ નહોતું આપ્યું, પણ ત્યાર પછી ખબર પડી કે જે એવોગ્રેડોએ જે સંશોધન કરેલું છે તો એ સંશોધનને છે એ પછી ટેકો મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાંચ નિયમો છે તો એ પાંચ નિયમો આપણે અભ્યાસ કર્યો તો આ રાસાયણિક સંયોગીકરણના નિયમો છે તો એ રસાયણ વિજ્ઞાનની અંદર જે પાયાના નિયમો તરીકે પણ ઓળખાય છે તો આ જે નિયમો છે એ ખૂબ જ શું છે, અગત્યના છે. એ અગત્યના નિયમો છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હાલો હવે આપણે ત્યાર પછી છે આવતા લેક્ચરની અંદર છે આવતા લેક્ચરની અંદર આ બે નિયમો આપણે ભણી ગયા. હવે ડાલ્ટનનો પરમાણીય સિદ્ધાંત પછી પરમાણીય દળ અને આણ્વીય દળની વાત છે એ આપણે આવતા લેક્ચરની અંદર છે એ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ બે નિયમો જે સમજાવ્યા તો એ બે નિયમો કમ્પ્લીટ છે એ તૈયાર કરી નાખજો અને સાથે સાથે જે એનો હોમવર્ક છે એ હોમવર્ક પણ કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ કરી નાખજો. હાલો.